સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. વાલા ભક્તોને જય સ્વામિનારાયણ. આજે એક ખૂબ સુંદર ઇતિહાસ આપની સમક્ષ રજૂ કરું છું. મુક્તાનંદ સ્વામીએ રચેલ એક કીર્તન સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. મોહનને ગમવાને ઈચ્છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. આ કીર્તનના બીજા પદમાં એમ લખ્યું છે. સાંભળ બહેની હરીર જ્યાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સર્વે માન બગાડે પળવિશે, જેમ ભળ્યો પૈસા કરમાં અહીં જેરજો. સ્વામીએ આ કીર્તનમાં લગભગ ઘણી વખત બહેની શબ્દનો ઉપયોગ કર્યો છે. જાણે સ્વામી પોતાની પૂર્વાશ્રમની બહેન સ્વામીને તેડવા આવી હોય અને એને ઉપદેશ આપી આ કીર્તન મુક્તાનંદ સ્વામી રચી રહ્યા હોય એવું લાગે છે. તો શું સ્વામીને કોઈ બેન પણ હતી? તો આ કીર્તનમાં સ્વામી શું કહેવા માંગે છે એ ઇતિહાસ બરાબર સમજવા જેવો છે. આ કીર્તનમાં રહેલી સ્વામીની શબ્દ રચના ખૂબ સમજવા જેવી છે. મુક્ષ ભક્તો આ વિડીયોને સ્કીપ નહીં કરે. યુટ્યુબ ઉપર સર્ચ મારશો તો આ કીર્તન પૂરું સાંભળવા મળશે. હું પૂજામાં ઘણી વખત આ કીર્તન ઉચ્ચ સ્વરે ગાવશું. તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો. શાસ્ત્રો, ઇતિહાસ અને પુરાણ એક વાત બહુ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે, તે એ વાત છે કે માન એ માણસનો મોટામાં મોટો અંતશત્રુ છે. માણસ જ્યારે આ અભિમાનને વશ વર્તે છે ત્યારે જીવનમાં વિનાશ વહોરી લે છે. માણસ સર્વ વસ્તુનો ત્યાગ કરી શકે છે પણ માનનો ત્યાગ કરી શકતો નથી. છેવટે માન પોતાનો મોક્ષ પણ બગાડી નાખે છે. માનની કથાઓ ઇતિહાસમાં બહુ લખાયેલી છે, પણ આપણે આજ સંપ્રદાયમાં એક કથા લખાણી છે તે જોઈએ. આ ઇતિહાસ ખૂબ સમજવા જેવો છે. નાના મોટા આબાલ વૃદ્ધ સૌને આ પ્રસંગ ગમશે. સંપ્રદાયમાં શાસ્ત્રી પંડિત તરીકે જે કદી ઓળખાયા નથી એવા મુક્તાનંદ સ્વામી કેવળ એક ભગવત સ્વરૂપ નિષ્ઠા અને ભગવત કૃપાને બળે વડોદરાની વિદ્વત સભાના ચિત્ર વિચિત્ર શાસ્ત્રી પંડિતોને શાસ્ત્રાર્થમાં જીતીને વડતાલ પાછા આવ્યા ત્યારે શ્રીજી મહારાજ, જેમ કોઈ પુત્ર દિગ્વિજય કરીને આવે અથવા અઢળક સંપત્તિ મેળવીને આવે અથવા અમાપ સત્તા હસ્તગત કરીને આવે ત્યારે માતા અને પિતા તેને અંતરના ઉમળકાથી સામા જઈને વધાવે છે, તેમ સભામાંથી પોતાના સિંહાસન ઉપરથી ઉઠીને સામા ગયા અને પોતાના ચરણમાં આળોટી પડેલા મુક્તાનંદ સ્વામીને અતિ પ્રેમ અને વાત્સલ્ય ભાવથી ઊભા કર્યા અને પોતાના કંઠમાંથી ગુલાબનો મોટો હાર કાઢીને એમને પહેરાવી દીધો અને પછી અતિ પ્રેમથી ભેટી પડ્યા. પછી સ્વામીનો હાથ પોતાના હાથમાં ઝાલીને સિંહાસન સમીપ લઈ આવ્યા અને બાજુમાં ત્યાગી વર્ગમાં મોખરી આસન નખાવીને બેસાડ્યા. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીનું આ રીતે જે બહુમાન કર્યું તે જોઈને સભામાં એક બાજુ બેઠેલા નિર્વિકલ્પાનંદ સ્વામી નકસિંહ બળી ઉઠ્યા. અદેખાઈની આગમાંથી ઉત્પન્ન થયેલા ક્રોધને સમાવી ન શક્યા મુક્તાનંદ સ્વામીના બહુમાનમાં એમણે પોતાના જેવા મહાવિદ્વાનની ભારે અવગણના અને અસત્ય અપમાન થતું જોયું એ સભામાંથી ઊભા થઈ ગયા. સભામાં ઈષ્ટ આરાધ્ય દેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે બિરાજમાન થયેલા છે એનું એમને ભાન ન રહ્યું. એમના મુખમાંથી અશિષ્ટ, અસભ્ય, અસંસ્કારી અને અસાધુ વચનો નીકળી પડ્યા. મોટો વાઘ શિયાળ ને મારે, એમાં શું કર્યું કામ વધારે, જીત્યો વેદાંતિ ને મુક્તાનંદે, જીત્યો તારા ને તે જેમ ચંદે, બોલ્યા શ્રી હરિ સાંભળી તે હ, જુઓ માન ની મૂર્તિઓ એ હ, આવું જો અભિમાન રખાશે, સતસંગમાં કેમ ન ભાસે. વડોદરાની સભા જીતી આવ્યા એમાં મુક્તાનંદ સ્વામીએ સી મોટી ધાડ મારી છે. મોટો વાઘ શિયાળને મારે એમાં શું નવાય? મારા જેવા શાસ્ત્રીને મોકલ્યો હોત તો હું એ કરતા ચાર ચાસણી ચઢે એવા દિગ્વિજયનો ડંકો વગાડીને આવત, પણ અહીં ક્યાં કોઈની કદર છે?
એમ કહીને સભા છોડીને સાધુની ધર્મશાળામાં પોતાના આસને અતિ વેગથી ચાલ્યા ગયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમને વડોદરા મોકલ્યા તે દિવસથી જ આ નિર્વિકલ્પાનંદ સ્વામી બળી રહ્યા હતા, આજે સંપૂર્ણ બળી ગયા છે. ભગવાનના સ્વરૂપના ભગવત કૃપાના બળ સિવાય બીજાના બળ ઉપર આંધળો આદર રાખીને કરનારાઓની આખરે આવી જ દશા થાય છે. શ્રીજી મહારાજે સભામાંથી જતા જોઈને કહ્યું અને સભા વિસર્જન થઈ મુક્તાનંદ સ્વામી પોતાને આસને આવ્યા. એમને મનોમન નિશ્ચિત લાગ્યું કે નિર્વિકલ્પાનંદ સ્વામી હવે સત્સંગ છોડીને ચાલ્યા જશે. આ વિચાર આવતા જ એમને અજંપો થયો. પોતાના નિમિત્તે કોઈ સત્સંગનો આશ્રય છોડીને ચાલ્યો જાય એ એમને પોતાના માટે હિતાવહ ન લાગ્યું. એ વિચારમાં ઊંડા ઉતરી ગયા. શ્રીજી મહારાજે પોતાને પહેરાવેલો ગુલાબના પુષ્પનો હાર લઈને જાતે નિર્વિકલ્પાનંદ સ્વામી પાસે એમને આસને ગયા. સવિને પ્રણામ કરીને એમણે પ્રસાદીનો એ હાર નિર્વિકલ્પાનંદ સ્વામીને પહેરાવતા મધુર સ્વરે કહ્યું, સ્વામી, મને જો પહેલા ખબર હોત કે તમારી વડોદરા જવાની ઈચ્છા હતી તો હું તમને જ શાસ્ત્રાર્થ કરવા માટે મોકલવાની. મહારાજને પગે લાગીને વિનવણી કરત, હું તમને ખાતરી આપું છું કે હવે પછી જો આવો કોઈ શાસ્ત્રાર્થનો પ્રસંગ આવશે ત્યારે હું તમને જ એ માટે મોકલવાની શ્રીજી મહારાજને આગ્રહપૂર્વક વિનંતી કરીશ. શ્રીજી મહારાજની પ્રસાદીનો હાર તમે સ્વીકારો અને શાંત થાઓ. સ્વામી, એ ભગવાન છે, ધણી છે, ધણીનો કોઈ બીજો ધણી હોતો નથી. એમની ઈચ્છા એ જ આપણી ભક્તોની ઈચ્છા. એ જેમ બાળે તેમ આપણે બળીએ તો જ સુખી થઈએ. તમે તો મહાવિદ્વાન છો એટલે આ વાત સમજો છો. ક્રોધ કરવો તમને ન શોભે, મુક્તાનંદ સ્વામીએ મીઠા શબ્દોમાં સાચી વાત કહી. સ્વામી, મને એમ થાય છે કે જ્યાં કદર ન થાય ત્યાં રહેવાથી સો લાભ. નિર્વિકલ્પાનંદ સ્વામી આખરે મનની વાત બળાપા રૂપે વ્યક્ત કરી. સ્વામી, જોજો એવું કંઈ પગલું ન ભરતા, એમ કરવાથી જે નુકસાન થશે એ પછી કદી ભરપાઈ નહીં થાય. સ્વામી, તમે હમણાં જ મારી સાથે શ્રીજી મહારાજ પાસે આવો, હું એમને વિનંતી કરીને તમારું બહુમાન કરાવું. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી, જે થઈ ગયું તે હવે ન થયું થનાર નથી, છતાં હું વિચાર કરીને તમને જણાવીશ, મારે લીધે તમે નાહક દુઃખી ન થશો. નિર્વિકલ્પાનંદ સ્વામીએ સહેજ ઠંડા પડતા કહ્યું. નિર્વિકલ્પાનંદે પોતાના શબ્દો દ્વારા સ્વામીને વિદાય આપી દીધી હતી એટલે આખરે સ્વામી ઊભા થઈ ગયા અને જય શ્રી સ્વામિનારાયણ કહીને ધીમે પગલે પોતાના આસને આવ્યા. આસને આવ્યા પછી મુક્તાનંદ સ્વામીના અંતરમાં નિર્વિકલ્પાનંદ સ્વામી માટે ભારે અનુકંપા જાગી. એમને થયું કે પોતાને નિમિત્ત બનાવીને એક સાધુ સત્સંગ છોડીને ચાલ્યા જાય એ ઈચ્છવા યોગ્ય ન કહેવાય. એમને અંતરમાં દુઃખ થયું. દુઃખ અને અનુકંપામાંથી મુક્ત થવા માટે એમણે શ્રીજી મહારાજને મનોમન સ્મરીને પ્રેમથી સંભાળ્યા. એ પ્રમાણે ધ્યાનસ્થ સ્થિતિમાં કેટલો સમય વીતી ગયો એનો ખ્યાલ ન રહ્યો, પણ પછી એમના મુખમાંથી ધીમે ધીમે પણ સ્પષ્ટ સ્વરે એક સુંદર કીર્તનના શબ્દોની રચના નીકળવા લાગી. જાણે માનની મૂર્તિ એવા શાસ્ત્રી નિર્વિકલ્પાનંદ સ્વામીને સમજાવી રહ્યા છે કે માન જ્ઞાની અને ભક્તના જીવનની કેવી બરબાદી કરે છે, એને ભગવાનથી કેવી રીતે દૂર લઈ જાય છે એ સમજાવવા લાગ્યા કે ભગવાનને કોઈ પર પોતાનું કે વહાલું ઓળખામણું હોતું જ નથી. એ હંમેશા પોતાના ભક્તનું હિત અને પ્રિય થાય એમ જ કરે છે એ સિદ્ધાંત સમજાવતા હોય તેમ. એક તરફ શ્રીજી મહારાજ તરફ તો બીજી તરફ નિર્વિકલ્પાનંદ સ્વામી તરફ આંગળી ચીંધીને મંદ મંદ અતિ મધુર સ્વરે ગાવા લાગ્યા. એમનો પ્રિય શિષ્ય બાજુએ બેસીને સ્વામીના મુખમાંથી નીકળી રહેલા એક પ્રાસાદી કીર્તનને કાગળ ઉપર લખી લેવા લાગ્યો. મોહનને ગમવાને ઈચ્છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો, હરિચરણે રહેજો અબળા થઈ છે કજો. સ્વામીએ એક પદ પૂરું કરીને બીજું પદ લખ્યું.
સાંભળ બહેની હરીરી જાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો સાધન સર્વે માન બગાડે પળવિશે જેમ ભળ્યો પૈસા કરમાં અહીં ઝેરજો. આ કીર્તન પોતાને સંસારમાં પાછા લઈ જવા માટે આવેલી પોતાની બહેનને ઉદ્દેશીને સ્વામીએ રચેલું છે એવી એક માન્યતા સંપ્રદાયમાં પ્રચલિત છે. કીર્તનના પહેલા અને બીજા પદમાં બહેની શબ્દ સંબોધન અર્થે વપરાયેલ છે તે ઉપરથી આ માન્યતા પ્રચલિત થઈ હોય એમ જણાય છે, પણ એ ભૂલ છે. ઇતિહાસ દ્રષ્ટિએ જોઈએ તો મુક્તાનંદ સ્વામી તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા, એટલે જો કોઈ એમને સંસારમાં પાછા તેડી જવા માટે આવે તો એ શક્ય છે, પણ આ કીર્તન રામાનંદ સ્વામીના કાળમાં સ્વામીએ રચેલું છે એવું કહી શકાય તેમ નથી. જ્ઞાની ભક્તો ભગવાનને સખા ભાવે, સખી ભાવે, મિત્ર ભાવે એમ જુદા જુદા ભાવે ભજતા હોય છે, એટલે બીજા ભક્તોને સખી, સખા વગેરે દ્રષ્ટિએ જુએ અને સંબોધે એ રીતે ઇતિહાસમાં પ્રચલિત છે. કીર્તનમાં વપરાયેલા શબ્દો ઉપરથી પણ સ્પષ્ટ નિષ્પન્ન થાય છે કે કીર્તન બીજા ભક્તને માનના માર્ગે જતો અટકાવવાના શુભ હેતુથી રચવામાં આવેલું છે. પહેલી પંક્તિમાં વપરાયેલો માનુની શબ્દ એવા માની ભક્ત માટે વપરાયેલો છે. બીજી પંક્તિ એ માન્યતાનું સમર્થન કરે છે કે પતિવ્રતાનો ધર્મ પાળવાનું, પોતાનું બહેનને સ્વામી કહેતા નથી પણ પતિ ભાવે ભગવાનને ભજતા ભક્તોને ઉદ્દેશીને કહે છે. ચોથી પંક્તિમાં હરિચરણે અબળા થઈ રહેવાનું કહેવામાં આવ્યું છે, તે પોતાની બહેન કે જે અબળા છે તેને ઉદ્દેશીને કહેલું નથી પણ બીજા ભક્તોને ઉદ્દેશીને કહેલું છે. બીજા પદમાં માન સંગાથે મોહન વરને વેર છે એવું કહેવામાં આવ્યું છે. તે બહેનને કહેવાનું ન હોય, માનને વશ વર્તતા હોય એવા બીજા ભક્તને જ કહેવાનું હોય. એ પદમાં કોઈનું સન્માન દેખીને દાજીશમાં એવું જે કહેલું છે તે પોતાની બહેનને નહીં પણ સભામાં પોતાનું થયેલું સન્માન જોઈને દાજેલા બીજા ભક્તને ઉદ્દેશીને કહેલું છે. ત્રીજા પદની શરૂઆતમાં હરિસંગે સદા મગ્ન રહેવા માટેની રીત કહી છે, તે દેખીતી રીતે જ પોતાની માફક શ્રીજી મહારાજ સાથે રહેતા અને ફરતા બીજા ભક્તો માટે કહેલું છે. ચોથા પદમાં આપણ તુલ્ય નહીં બીજો કોઈ રે એ શબ્દ કહેલા છે, તો એમની સાથે રહેતા બીજા ભક્તોને જ ઉદ્દેશીને કહેલા છે. આ કારણે મુક્તાનંદ સ્વામી આગળ જણાવેલા પ્રસંગે નિર્વિકલ્પાનંદ સ્વામીને સત્સંગ છોડીને ચાલ્યા જતા અટકાવવાના ઉદ્દેશથી આ કીર્તન રચેલું છે એમ સ્પષ્ટ થાય છે. શ્રી હરિનું સ્મરણ કરતા કરતા સ્વામી આ પદનું ગાન પૂરું કરી રહ્યા હતા ત્યારે બ્રાહ્મ મુહૂર્ત શરૂ થયું. એમણે પોતાના શિષ્યને કહ્યું કે તું નિર્વિકલ્પાનંદ સ્વામી પાસે જા, આ પદ ગાય સંભળાવજે અને પછી એ શું કહે છે તે બરાબર સાંભળીને પાછો આવજે. શિષ્ય નિર્વિકલ્પાનંદ સ્વામીને આસને આવ્યો. એમણે પગે આખી રાત અજંપામાં નિર્વિકલ્પાનંદ સ્વામીએ ગાળી હતી. એમના અંતરમાં બે પ્રકારના વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક વિચાર હતો, તું ભારે મોટો વિદ્વાન શાસ્ત્રી છું, તારે તારું અપમાન ગળી જવું ન જોઈએ, તું સત્સંગ છોડીને અન્યત્ર ચાલ્યો જા, વિદ્વાનો તો જ્યાં જાય ત્યાં પૂજાય છે. બીજો વિચાર હતો કે મૂર્ખ, આવા ભગવાન તને ક્યાં મળવાના છે, ભગવાનના સ્વરૂપની અનન્ય નિષ્ઠા એ જ સાચી વિદ્યા અને સાચી શાંતિ છે. ઘડીમાં એક વિચારની જીત થતી તો બીજી ઘડીએ બીજા વિચારની જીત થતી હતી. શોક અને સંતાપથી એમની આંખો લાલ ઘૂમ થઈને ફૂલી ગઈ હતી. મનની અસ્થિરતા એમના શરીરમાં વ્યાપી ગઈ હતી. એ ઘડીમાં નીચે બેસતા હતા તો બીજી ઘડીએ ઊભા થઈ જતા હતા. ઘડીમાં આમથી તેમ આટા મારતા હતા તો ઘડીમાં એક સ્થળે વિચારમાં ઊભા રહી જતા હતા. બરાબર એ સમયે મુક્તાનંદ સ્વામીનો શિષ્ય એમને પાસે આવ્યો અને જય શ્રી સ્વામિનારાયણ કહીને પગે લાગ્યો અને કહ્યું કે સ્વામીએ હમણાં જ આ કીર્તન રચ્યું છે અને તે આપને સંભળાવવા માટે મને આપની પાસે મોકલ્યો છે. નિર્વિકલ્પાનંદ સ્વામી માત્ર શાસ્ત્રી ન હતા, એમને થોડી સંગીતની પણ સૂઝ હતી, સમજ હતી. તેમાં પણ મુક્તાનંદ સ્વામીના પદો માટે એમના મનમાં ઘણો આદર હતો.
એમણે નેત્ર સંજ્ઞાથી કીર્તન સાંભળવા માટે સંમતિ દાખવી અને નીચે બેઠા શિષ્ય સામે બેઠો અને પછી એણે પૂર્ણ ભાવથી કીર્તનના ચારેય પદ ગાય સંભળાવ્યા. કીર્તન સાંભળ્યા પછી નિર્વિકલ્પાનંદ શાસ્ત્રીએ શિષ્યને કહ્યું કે કીર્તન સાંભળીને મને ઘણો આનંદ થયો છે, પણ શાંતિ થઈ નથી. અંતરમાં તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે. માનનું અજગર મને કઈ તરફ ખેંચી જશે એ કહેવું મુશ્કેલ છે, પણ સવારે હું સ્વામીને મળવાનો પ્રયત્ન કરીશ, એમને મારા જય સ્વામિનારાયણ કહેજે. શિષ્ય આવીને મુક્તાનંદ સ્વામીને બધી વાત કહી સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા કે હે મહારાજ, નિર્વિકલ્પાનંદ સ્વામીને સદબુદ્ધિ આપજો. સવાર થઈ પણ નિર્વિકલ્પાનંદ સ્વામી આવ્યા નહીં એટલે મુક્તાનંદ સ્વામીએ તપાસ કરવા શિષ્યને મોકલ્યો. શિષ્યએ જઈને જોયું તો નિર્વિકલ્પાનંદ સ્વામીનું આસન ખાલી હતું. થોડી વાર પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજના દર્શને હરિમંડપમાં ગયા. ત્યારે શ્રીજી મહારાજ એમને કહ્યું કે સ્વામી, નિર્વિકલ્પાનંદ સુધરે એટલા માટે તમે એમને આસને ગયા, ઘણી લાલચો આપી. માનથી નુકસાન થાય છે અને ભગવાનને રાજી કરવા હોય તો માનનો ત્યાગ કરવો જોઈએ. એ અંગે રાખી રાતનો ઉજાગરો બેઠીને કીર્તન રચ્યું. તમારા શિષ્યની પાસે જઈને કીર્તન ગાય સંભળાવ્યું, પણ સૂર્યોદય થાય તે અરસામાં જ એ સત્સંગ છોડીને ચાલ્યો ગયો. આસુરી જીવો સત્સંગમાં આવે તો પણ એમનો પગ સત્સંગમાં ટકતો નથી, ગમે તે બહાને પણ એ સત્સંગથી દૂર જઈને જ રહે છે. તમે એનો શોક ન કરશો મહારાજ, આપની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે, સ્વામીએ હાથ જોડીને કહ્યું. ના સ્વામી, આવા પ્રસંગોમાં પણ મારી ઈચ્છાનું પ્રાધાન્ય બતાવો છો એ ઠીક નથી. આસુરી સ્વભાવના જીવો તો ઈશ્વરની ઈચ્છાને આંટી મારીને પોતાની ઈચ્છા પ્રમાણે જ કરે છે અને દુઃખી થાય છે, શ્રીજી મહારાજે કહ્યું. નિર્વિકલ્પાનંદ સ્વામી વડતાલથી નીકળીને સીધા આમોદ પહોંચ્યા. આમોદના દીનાનાથ ભટ્ટ પણ શાસ્ત્રી હતા, બંનેને મિત્રાચારી હતી. નિર્વિકલ્પાનંદ સ્વામીએ વડતાલમાં બનેલી હકીકત કહી અને પછી ભટ્ટને કાન ભંભેર્યા. એમણે કહ્યું, તમારા જેવા સમર્થ વિદ્વાન કવિની પણ સંપ્રદાયમાં કદર ક્યાં થાય છે? દીનાનાથ ભટ્ટને મનોમન વાત ખરી લાગી. એમને લાગ્યું કે મયારામ ભટ્ટ પોતાની સરખામણીમાં કંઈ જ ભણેલા નથી, પણ એમનું જેવું માન સચવાય છે તેવું પોતાનું સચવાતું નથી. ભવ સંભવ ભીતિ ભેદનમ સ્તોત્રના ઇતિહાસમાં અમે આખ્યાન કહી ચૂક્યા છીએ એટલે અત્યારે નથી કહેતા. પછી દીનાનાથ ભટ્ટે પણ 6-12 મહિના સત્સંગ છોડેલો. પછી એમની સાથે કેવી કેવી ઘટનાઓ ઘટી આપ સૌ જાણો જ છો. એ વિડીયો જોવાનું ઓપ્શન એન્ડમાં આવશે, એ જરૂર જુઓ. પછી બંને એક સાથે સત્સંગમાંથી વિમુખ થઈ અને બુઆ ગામે કાંદા સમીરના ઘરે આવેલા. કાંદા સમીને ભારે મિષ્ટાન ને રસોઈ જમાડી પછી નિર્વિકલ્પાનંદ શાસ્ત્રીએ પોતે સત્સંગ છોડીને આવ્યા છે વાત કરી એટલે કાંદાસભાઈ અતિ ક્રોધે ભરાયા ને કહ્યું કે આ તો તમે બંનેએ જમી લીધું છે, બાકી તમને ભૂખ્યા કાઢી મૂકેત. તમારે જ્યાં રખડવું હોય ત્યાં રખડી ખાજો, પણ મારા ઘરે પગ મૂકતા નહીં. તમારું નસીબ ફૂટેલું છે એટલે તમને ભગવાનનો અવગુણ આવ્યો. એ પછી ગામની ભાગોળ બંને આવ્યા. એ પછી નિર્વિકલ્પાનંદ શાસ્ત્રી અને દીનાનાથ ભટ્ટ ત્યાં છૂટા પડ્યા. એ પછી નિર્વિકલ્પાનંદ સ્વામીનું શું થયું તેની કોઈ નોંધ સંપ્રદાયના ઇતિહાસના કોઈ પાને વાંચવા મળતી નથી. અને દીનાનાથ ભટ્ટના ઘરે આવ્યા ને સત્સંગનો અભાવ લેવાથી તેમની દીકરીને ભૂત વળગ્યું હતું. એક કથા એવી હરિલીલામૃત ગ્રંથમાં લખાણી છે કે નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિયાનંદ સ્વામી બંને એક સાથે સત્સંગ છોડીને ચાલી નીકળ્યા હતા. એમાં હરિયાનંદ સ્વામી ક્યાંક બીજે પોતે મઠ બાંધીને રહેતા અને ભગવાન સ્વામિનારાયણનું ખૂબ ભજન કરતા. એટલે આવી રીતે સત્યની ખબર હોવા છતાંય માન નામનો શત્રુ ક્યાંય સુખ લેવા દેતો નથી. એ સાથે જય સ્વામિનારાયણ. આ ચરિત્રને હું અહીં વિરામ આપું છું. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.